સુરતના ભાટેના વિસ્તારની બ્યુટિશિયનનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી તેમની ફ્રેન્ડને મેસેજ અને વિડીયો કોલ કરી ગુપ્તાંગ બતાવી વિકૃત હરકતો કરનાર પલસાણાના બગુમરામાં રહેતા પરપ્રાંતી મનોવિકૃતને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. ઉધના ભાટના વિસ્તારમાં રહેતી 45 વર્ષીય બ્યુટિશિયન ડિસેમ્બર મહિનામાં પતિ સાથે વૈષ્ણો દેવીના પ્રવાસે ગઈ હતી ત્યારે બ્યુટિશિયનની ફ્રેન્ડ્સે ફોન કરી પૂછ્યું હતું કે તે ફેસબુકના નવું એકાઉન્ટ બનાવ્યું છે. અમને તેમાંથી મેસેજ આવે છે કે પોતે નવું એકાઉન્ટ બનાવ્યું નહીં હોવાથી બ્યુટિશિયન અચંબામાં પડી ગઈ હતી અને પોતાની ફ્રેન્ડ્સે નવું એકાઉન્ટ બનાવ્યાની ના પાડી હતી. દરમિયાન બ્યુટિશિયન તારીખ 1 જાન્યુઆરી પરત સુરત આવી હતી ત્યારે તેની પુત્રી અને ફ્રેન્ડ્સે તેમના નામના ફેસબુક એકાઉન્ટના મેસેન્જરમાંથી વિડીયો કોલ આવ્યો હોવાનું કોલ કરનારે ગુપ્તાંગ બતાવ્યું હોવાનું જાણ કરી હતી. જે ફ્રેન્ડ્સ પર વિડીયો કોલ આવ્યા હતા તે પૈકી એક ફ્રેન્ડ્સે તેનો સ્ક્રીનશોટ પણ બતાવવા બ્યુટિશિયનનો તેના પતિ સાથેનો પ્રોફાઇલ પિક્ચર અને કવર પિક્ચર સાથેનું એકાઉન્ટ જોઈ ચોંકી ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ સેલના વુમન PI AK ચૌહાણે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી બ્યુટિશિયનના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી વિકૃત હરકત કરનાર અભિષેક રાજેશકુમાર મોરિયાને ઝડપી પાડ્યો હતો. અભિષેક ડાઇંગ મિલમાં નોકરી કરે છે અને તે ફેસબુક પર મહિલાઓની પ્રોફાઇલ સર્ચ કરતો રહે છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.